આપી છે જો અહીંયા મેં લખેલી છે દર્શાવો કે કોઈ પ્રક્ષેપ પદાર્થ x અક્ષ સાથે તથા તેના વેગનો સદિશ વચ્ચે બનતો ખૂણો x અક્ષ અને વેગના સદિશ વચ્ચે બનતો ખૂણો એ સમયના પદમાં નીચે મુજબ દર્શાવી શકાય તથા નંબર 2 ઉગમ બિંદુથી પ્રક્ષેપ કરેલા પદાર્થનો પ્રક્ષેપ કોણ એ આ સૂત્ર વડે મેળવી શકાય તેમ સાબિત કરવાનું છે હવે પહેલા તમે એક વસ્તુ ધ્યાન રાખો અહીંયાથી તમે કોઈ પદાર્થને થીટા ખૂણે પ્રક્ષેપ કરો છો અહીંયાથી આપણે v0 વેગ થી એટલે v0 જેટલા પ્રારંભિક વેગ થી અને થીટા 0 ખૂણે કોઈ પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો t સમય પછી અહીંયાથી પદાર્થને તમે ફૂટબોલ હોય અહીંયાથી કિક મારો એ ફૂટબોલ થીટા 0 ખૂણે તમે અને v0 વેગ થી આમ ફેંક્યો તો કિક મારી જેથી ફૂટબોલ આ માર્ગે ગતિ કરી નહીં નીચે પાછો આવે તો t સમયે એ પદાર્થ ધારો કે અહીંયા પડતો હોય આ જગ્યાએ t સમયે તેનો વેગનો સદિશ છે ને આ માર્ગે t સમયનો વેગ હવે એ વખતે એની x અક્ષ સાથેનો ઘટક લખવો હોય ને વેગનો x અક્ષ સાથેનો ઘટક તો v x લખાય અને y અક્ષ સાથેનો ઘટક લખવો હોય તો v y લખાય અને એ t સમયનો જે ખૂણો છે એને કહેવાય થીટા t આ t સમયનો ખૂણો મતલબ 0 સમયથી શરૂઆત કરી t સમયે એ ફૂટબોલ અથવા તો એ પદાર્થ અહીંયા પહોંચ્યો એ વખતે એનો વેગ આ દિશામાં હતો તો વેગનો સદિશ અને x અક્ષ સાથેનો જે ખૂણો છે એ સમયના પદમાં આ પ્રમાણે મળે છે એવું આપણે સાબિત કરવાનું છે તો યાદ કરો થિયરીની અંદર આપણે ભણી ગયા t સમયે v સદિશના ઘટકો હવે x દિશામાં ઘટક અને y દિશામાં ઘટક લખવા શું લખાય x દિશામાં ઘટક તો આ પણ આપણે થિયરીની અંદર ભણી ગયા છે થીટા 0 * t થીટા 0 અને y ઘટક v0 sin θ0 - g હવે આ કયો વેગ છે પ્રારંભિક વેગ આ વેગનો શરૂઆતનો ઘટક હતો અહીંયા જો આ અને v0 cos θ0 કહેવાય અને આ વેગનો શરૂઆતનો ઘટક v0 sin θ0 એટલે વેગનો પ્રારંભિક y ઘટક કહેવાય એટલે માઇનસ gv પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરો તો પણ આવી જાય બરોબર આ સમીકરણ તમારે બીજી રીતે મેળવવા t સમયનો વેગ તો v બરાબર v0 plus at હવે ધ્યાન આપજો x દિશામાં મારે વેગ શોધવો છે x દિશામાં t સમયનો વેગ તો x દિશામાં પ્રારંભિક વેગ અને પ્રવેગ x દિશાનો into t પણ x દિશામાં કોઈ પ્રવેગ હોય નહીં અહીંયા ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે ઉદ્ધવ દિશામાં છે મતલબ y દિશામાં હોય આ દિશામાં કોઈ બળ લાગતું નથી માટે અહીંયા પ્રવેગ 0 એટલે ax બરાબર 0 આ પણ આપણે થિયરીમાં ભણી ગયા એટલે ખાલી આટલું જાણ vx બરાબર v0x ચલો પછી y ઘટક લાવવો હોય તો vy બરાબર v0y plus at ayt ચલો તો vy બરાબર v0y ay એટલે તો જો પદાર્થની ગતિ ઉદ્ધવ દિશામાં છે અને ગુરુત્વ પ્રવેગ નીચે તરફ એટલે પ્રવેગ જે છે ને ગુરુત્વ પ્રવેગ કરતા વિરુદ્ધ દિશામાં એવું કહેવાય કે ઉપર તરફ વેગમાં ઘટાડો થાય એટલે પ્રવેગ કેવો લખાય ઋણ લખાય આ તો ગુરુત્વાકર્ષણ બળ નીચે અને ગતિ ઉપર તરફ એટલે પ્રવેગની દિશા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ છે એટલે અહીંયા માઇનસ જી લખાય એટલે આ પ્રમાણે તમે બંને ઘટકો લખી શકો અને બસ હવે tan થીટા બરાબર જો આવે હવે આ પ્રકારની સ્થિતિ થઈ આ x ઘટક આ y ઘટક બરોબર અને આ પરિણામી સદિશ વેગ v આ ખૂણો થીટા t આપણે આ ખૂણો શું ખૂણો તો આ બાજુ પણ આ vy છે તો આ વેગનો y ઘટક જ થાય તો શું લખાશે ધ્યાનથી જોજો tan થીટા બરાબર tan થીટા t બરાબર y ઘટક વેગનો y ઘટક ભાગ્યા x ઘટક સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો થીટા t ને કરતા બનાવીએ તો tan ઇન્વર્સ vy upon vx અને તમે y અને x ઘટકોની જે કિંમતો લાયા એ અહીંયા મૂકી દો
tan ઇન્વર્સ v0y - gt અપન નીચે v0x આ સૂત્ર સામીતી હવે નંબર 2 ઉગમ બિંદુથી પ્રક્ષેપ કરેલા પદાર્થનો પ્રક્ષેપણ એટલે અહીંયા પ્રક્ષેપણ શોધવાનું અને એ પણ મહત્તમ ઊંચાઈ અને અવધિના સ્વરૂપમાં આનું મહત્તમ ઊંચાઈ કહેવાય એ છે અને અવધિ આને r કહેવાય તો એક કામ કરો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું લખાય મહત્તમ ઊંચાઈ મહત્તમ ઊંચાઈનું સૂત્ર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 / 2g મહત્તમ અવધિનું સૂત્ર મહત્તમ ઊંચાઈનું સૂત્ર પછી અવધિનું સૂત્ર અવધિનું સૂત્ર શું લખાય અવધિ r બરાબર v0 સ્ક્વેર sin 2 થીટા 0 / g પણ આ sin 2 થીટા બરાબર આપણે શું લખીએ છીએ મેશ ની અંદર આ સૂત્ર છે sin 2 થીટા બરાબર 2 sin થીટા cos થીટા 0 / g sin 2 થીટા નું સૂત્ર 2 sin થીટા 0 cos થીટા 0 બસ તો આ સમીકરણ નંબર 2 હવે 1 અને 2 નો ગુણોત્તર લેવો એટલે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવો તો જો ઉપર hm કાકા અહીંયા x પર અપરાર છે તો hm અપરાર આ બે નો ગુણોત્તર હવે અહીંયા શું થશે ઉપર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 / 2g અને r ની કિંમત તમે અહીંયા મૂકો તો v0 સ્ક્વેર 2 sin થીટા 0 cos થીટા 0 / g v0 સ્ક્વેર કેન્સલ એક સાઈન અહીંયાથી કેન્સલ g પણ કેન્સલ તો hm / r બરાબર જોજો ત્યાંથી ઉપર એક sin થીટા 0 વધ્યો નીચે અંશનો છે છેદમાં એટલે નીચે 2 / 2 4 અને cos થીટા 0 અને sin / cos એટલે tan થીટા 0 sin / cos એટલે tan થીટા 0 4 ગુણાકારમાં એટલે 4hm / r તો છેલ્લું સ્ટેપ પ્રક્ષેપ પદાર્થે પ્રારંભિક જ્યાંથી પ્રક્ષેપ થયો હોય ઉગમ બિંદુ સાથે બનાવેલો ખૂણો થીટા 0 તો એ કેવી રીતે લખાય tan ઇન્વર્સ આ કરો tan ઇન્વર્સ 4hm / r તો આ પણ અહીંયા સાબિત થાય તો આ રીતે આ દાખલો ગણી શકાય तो बधाने जय स्वामीनारायण जय श्री कृष्ण जय हिंद।